બ્રેકેટ માં લખ્યું છે ઓર ટ્રેન, બરોબર? એટલે કે આપણે ટ્રેન માં જવાનું છે દિલ્હી. તો આ રીતે વાક્ય બનશે કે આઈ મે ગો ટુ દિલ્હી બાય અ ટ્રેન. શું કહે છે કે હું દિલ્હી ટ્રેન દ્વારા જઈશ. ત્યાર પછી ચોથું છે કે વોટ વિલ યુ વેર ઇન ધ પાર્ટી. શું કહે છે કે તમે પાર્ટી માં શું પહેરશો, બરોબર? તો પાર્ટી માં શું પહેરશું? તો અહીંયા જુઓ છે બ્રેકેટ માં કઈ હોય છે તો કે ધ સ્કાય
મેચ બરોબર શું કહે છે કે ભારતને જીતવા માટે માત્ર 10 જ રનની જરૂર છે આપણે મેચ જીતી શકીએ બરોબર હવે 10 રન નો થાય તો આપણે હારી પણ જાય આપણે વિન નો થાય એટલે આપણે શું શબ્દ લગાવ્યો છે આગળ માઇટ બરોબર એની આપણે શક્યતા કરી શકીએ કે કદાચ આપણે જીતી પણ શકીએ જો 10 રન થઈ જાય તો જીતી શકીએ એટલા માટે તો આગળ માઇટ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે ત્યાર પછી ચોથું છે કે ધ બસ ઇઝ ફૂલ શું કહે છે કે બસ છે એ ફૂલ છે એટલે કે ભરેલી છે બરાબર વી ડેસ ધ ટિકિટ્સ શું કહે છે બ્રેકેટમાં શબ્દ તો કે નોટ ગેટ બરાબર એટલે કે નથી મેળવ્યું તો અહીંયા આપણે શું લખવાનું છે કે માઇટ નોટ ગેટ બરાબર એટલે ખાલી જગ્યા શું બનશે તો કે ધ બસ ઇઝ ફૂલ વી માઇટ નોટ ગેટ ધ ટિકિટ્સ શું કહે છે કે બસ છે એ ભરેલી છે આપણે ટિકિટો મેળવી શકી નથી બરાબર આપણે ટિકિટ મળી શકી નથી એટલે આપણે ટિકિટ મેળવી શકી નથી બરાબર ત્યાર પછી પાંચમું છે કે રીના ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર બરાબર શું કહે છે કે રીના છે એ ફીવરમાંથી પસાર થઈ રહી છે એટલે તાવ આવેલો છે બરાબર તાવમાંથી પસાર થઈ રહી છે સી ડેસ ટુ ધ સ્કૂલ હવે એને સ્કૂલે જવું જોઈએ તો કે ન જવું જોઈએ તો જો શું કે છે કે ત્યાં
જોઈએ તો કે આપણે આજે ને આજે એ એપ્લિકેશન છે એ સબમિટ કરવી જોઈએ બરાબર એટલે આપણે આ રીતે વાક્ય પણ બનાવી શકીએ કે યુ મસ્ટ સબમિટ ઇટ ટુડે એટલે કે તે આજે આપણે સબમિટ કરાવવું જોઈએ બરાબર એડમિશન ની જે એપ્લિકેશન છે એ આપણે સબમિટ કરાવવી જોઈએ ત્યાર પછી ત્રીજું શું આવ્યું છે જુઓ જોઈએ કે ઇટ ઇઝ 11 પીએમ ડોન્ટ ગો આઉટસાઇડ શું કહે છે કે 11 વાગ્યા છે અને બહાર ની બાજુએ જવું જોઈએ નહીં બરાબર તો હવે રાતે પીએમ છે એટલે કે રાત ની દીધું છે શું કહે છે કે રાતે 11 વાગ્યા હોય બરાબર તો આપણે બહાર જવું ન જોઈએ આપણે શું કરવું જોઈએ તો કે આપણે સૂઈ જવું જોઈએ બરાબર રાતે 11 વાગે તો શું બનાવી આપણે વાક્ય તો કે યુ મસ્ટ સ્લીપ નાઉ શું કહે છે કે હવે તમે સૂઈ જાઓ બરાબર કેમ કે રાતે 11 વાગી ગયા છે એટલે બહાર તો જવાનું નથી છે ના પાડી દીધી છે વાક્યમાં તો આપણે શું કરશું તો કે સૂઈ જશું ત્યાર પછી ચોથું છે કે ઇટ ઇઝ વેરી કોલ્ડ આઉટસાઇડ શું કહે છે કે કોલ્ડ એટલે ઠંડુ આઉટસાઇડ એટલે કે બહાર ની બાજુ વેરી એટલે ખૂબ શું કહે છે કે બહાર ની બાજુ ખૂબ જ ઠંડી છે બરાબર કોલ્ડ એટલે કે ઠંડુ અથવા ઠંડી બહાર ની બાજુ ખૂબ જ ઠંડી છે આઈ ડોન્ટ હેવ એની વૂલન્સ શું કહે છે કે મારી પાસે ડોન્ટ કીધું છે બરાબર એટલે કે ડુ નોટ શું કહે છે કે મારી બહાર ની બાજુ ખૂબ જ ઠંડી છે અને વૂલન્સ એટલે શું થાય તો કે ઊનનું કાપડ અથવા તો ઊનનું કોઈ પણ વસ્તુ બરાબર ઊની વસ્તુ છે કે ઊનનું સ્વેટર છે કે કોઈ પણ ઊનનું મફલર કે ઈ ઠંડીના સમયમાં આપણે પહેરતા હોય છે બરાબર એટલે કે અત્યારે તમે જોઈ લો ત્યારે શિયાળો છે તો આપણે બધા ઈ સ્વેટર અને મફલર અને બધું પહેરીએ છીએ તો શું કહે છે અહીંયા તો કે બહારની બાજુ ખૂબ જ ઠંડી છે અને આઈ ડોન્ટ હેવ એની વૂલન્સ બરાબર એટલે શું કહે છે કે મારી પાસે કોઈ ઊનનું કાપડ નથી બરાબર એટલે કે ઊનની કોઈ પણ વસ્તુ મારી પાસે અત્યારે સાથે છે નહીં તો હું શું કરીશ તો કે યુ મસ્ટ બાય સમ વૂલન્સ એઝ સૂન એઝ પોસિબલ શું કહે છે કે હવે આપણી પાસે હવે આપણને ઠંડી લાગે છે આપણે ક્યાંક ગયા હોય બરાબર હવે તમે ક્યાંક ગયા છો અને તમને ખૂબ જ ઠંડી લાગે છે અને તમારી પાસે વૂલન્સ કંઈ છે નહીં એટલે કે ઊનની કંઈ પણ વસ્તુ તમારી પાસે છે નહીં તો તમે શું કરશો તો કે તમે સૌથી પહેલા શક્ય હશે તો શું કરશો કે ઊનની વસ્તુને ખરીદી લેશો સ્વેટર
રાખવી જોઈએ. ત્યાર પછી આઠમું છે કે માન ધ ટેમ્પલ બી ક્લોઝ એટ 12 ઓક્લોક. બરાબર, બ્રેકફાસ્ટ શું કહે છે કે મંદિર છે એ 12 વાગે બંધ થઈ જશે, ઝડપથી ચાલવું જોઈએ એમ કીધું છે. તો 12 વાગે મંદિર બંધ થઈ જવાનું હોય તો આપણે 12 વાગે ન જોઈએ, આપણે અડધી કલાક લેટ હોવું જોઈએ. બરાબર, તો અહીંયા જો મેં અડધી કલાક નો ગેપ રાખીને લખ્યું છે કે યુ મસ્ટ રીચ બાય 12:30. બરાબર, શું કહે છે કે તો તમે 10:11:30 એટલે કે 11:30 તમે તમારે પહોંચવું જોઈએ. બરાબર, તમારે 11:30 મંદિરે જતું રહેવું જોઈએ. પછી નવમું છે કે માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ હાઈ ફીવર. બરાબર, શું કહે છે કે માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ હાઈ ફીવર. બરાબર, એટલે કે મારા પિતાને હાઈ ફીવર એટલે કે ખૂબ જ તાવ આવ્યો છે. બરાબર, ખૂબ જ તાવમાંથી પસાર થઈ રહ્યા છે. હી નીડ્સ ટુ ગો ટુ અ ડોક્ટર. બરાબર, હવે એને ડોક્ટર પાસે લઈ જવાની જરૂર છે. બરાબર, તો આપણે શું કરવું જોઈએ તો કે આપણે એને તરત જ, બરાબર, એટલે કે આપણે એને અત્યારે જ ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. તો જો વાક્ય શું કીધું છે તો કે યુ મસ્ટ ગો ટુ અ ડોક્ટર રાઈટ નાઉ. બરાબર, કેમ કે આપણે એને અત્યારે જ લઈ જવાનું છે, કેમ કે એને શું થયું છે તો કે એને હાઈ ફીવર છે. બરાબર, એને ખૂબ જ તાવ આવ્યો છે, એટલા માટે આપણે એને અત્યારે જ ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. એટલે નાઉ શબ્દનો ઉપયોગ કરેલો છે. યુ મસ્ટ ગો ટુ અ ડોક્ટર રાઈટ નાઉ. ત્યાર પછી લાસ્ટ એટલે કે દસમું છે, શું છે જુઓ. મોહન ડ્રાઈવ સ્કૂટર વિધાઉટ હેલ્મેટ. શું કહે છે કે મોહન છે એ હેલ્મેટ પહેર્યા વગર, બરાબર, વિધાઉટ કીધું છે, વિધાઉટ વેરિંગ અ હેલ્મેટ, એટલે કે મોહન છે એ હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટર ચલાવે છે. બરાબર, ડ્રાઈવ સાથે ચલાવો. શું કહે છે કે મોહન છે એ હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટર ચલાવે છે. તો આપણે સ્કૂટર ચલાવવા દેવું જોઈએ ચલાવવા દેવું જોઈએ તો કે ન ચલાવવા દેવું જોઈએ. બરોબર, એટલે કે શું આવશે, મસ્ટ નોટ. યુ મસ્ટ નોટ ડ્રાઈવ અ સ્કૂટર વિધાઉટ અ હેલ્મેટ. બરોબર, એટલે કે તમારે વગર હેલ્મેટ, બરોબર, અથવા તો હેલ્મેટ વિના સ્કૂટર ચલાવવું જોઈએ નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જુઓ, શું કીધું છે એમાં. પ્રશ્ન નંબર 17, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર હેલ્પિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. યુ કેન યુઝ ધ વર્ડ મોર ધેન વન્સ. શું કહે છે કે અહીંયા તમને તમારે હેલ્પિંગ વર્ડનો ઉપયોગ કરવાનો છે. બરોબર, પ્રોપર હેલ્પિંગ વર્ડ એટલે કે સહાયકારક ક્રિયાપદ. બરોબર, અથવા તો સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ, જો બ્રેકેટમાં શબ્દ કહેવાય કા છે શુડ, વુડ, સેલ, વિલ, કેન, કુડ, મે, માઈટ અને મસ્ટ. બરાબર, આવા બધા શબ્દ આપેલા છે, આવા શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. જો હવે માં પેલી ખાલી જગ્યા છે તમને આપેલી છે કે જુલી ડેસ સ્પિન. બરાબર, શું કહે છે કે જુલી છે એ તરી શકશે કે નહીં તરી શકે તો કે તરી શકે. બરાબર, એટલે એમાં લખ્યું છે કે જુલી કેન સ્વિમ એટલે કે જુલી તરી શકે છે. પછી બીજી ખાલી જગ્યા છે કે ડેસ આઈ બોરો યોર ડિક્શનરી. શું કહે છે કે બોરો, બોરો એટલે થશે ઉછીની અને યોર ડિક્શનરી એટલે કે તમારી ડિક્શનરી. બરાબર, શબ્દકોશ જોવા માટેની જે ડિક્શનરી આવે એની વાત કરી છે. તો હવે આપણે મે માં શું આવશે એ તમને વાત કરી હતી કે મે છે એમાં આપણે પરવાનગી માંગવાની છે. બરાબર, પરવાનગી દર્શક શબ્દ છે, શક્યતા અને પરવાનગી દર્શક. તો હવે આપણે એને પૂછવાનું છે કે ભાઈ આપણે એની પરવાનગી લેવાનું છે કે હું તમારી ડિક્શનરી છે એ ઉછીની લઉં. બરાબર, તો અહીંયા આપણે પરવાનગી માંગવાની હોવાથી મે શબ્દનો ઉપયોગ થશે. એટલે શું આવશે બીજી ખાલી જગ્યામાં મે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે ધેટ સ્ટોરી ડેઝ બી ટુ હુ નો. બરાબર, શું કહે છે કે ધેટ સ્ટોરી એટલે કે પહેલી વાર્તા સાચી છે. બરાબર, એવું કોણ જાણે છે. હવે અહીંયા શું છે તો કે અહીંયા એવું પૂછવા વાળ્યું છે. બરાબર, કે ભાઈ આ વાર્તા છે એ સાચી છે એવું કોણ જાણે છે. બરાબર, તો એમાં આવશે માઇટ. માઇટ શબ્દનો ઉપયોગ થશે. ત્યાર પછી ત્રીજું, સોરી ચોથું છે કે યુ ડેસ ટેક એન અમ્બ્રેલા ઇન કેસ ઇટ ટ્રેન્સ. બરાબર, ઇન કેસ ઇટ ટ્રેન્સ. શું કહે છે
કેમ